રાજકોટ, સુરેન્દ્રનગર અને સુરતમાં સૌથી વધુ વ્યાજખોરના ત્રાસની ઘટના સામે આવે છે. રાજકોટ શહેર એક એવું શહેર છે જ્યાં વ્યાજખોરનો ત્રાસ ક્યારેય બંધ થતો નથી. આજની આ ઘટના પણ કંઈક આવી જ છે. અહીં વ્યાજખોરના ત્રાસના કારણે એક યુવકની જિંદગી નર્ક થઈ ગઈ છે. વ્યાજખોર નંબર એક વિક્રમ દેસાઈ, વ્યાજખોર નંબર બે રણછોડ દેસાઈ, આ બંને માથાભારે વ્યાજખોર છે. દેખાવથી ફિલ્મી વિલન, મગજમાં ગુસ્સો અને આંખમાં ખુન્નસ સાથે જોઈ રહેલ આ છે દેસાઈ બંધુ. આ દેસાઈ બંધુની કહાની બહુ મોટી છે. આ બંને વ્યાજનું વ્યાજ ખાઈને પોતાનું ઘર ચલાવતા હતા. ફરિયાદીને એવો ત્રાસ આપ્યો કે તેની જિંદગી નર્ક થઈ ગઈ છે. કોને વ્યાજે રૂપિયા આપ્યા હતા? ટીવી સ્ક્રીનમાં દેખાતા આ બે શખ્સો છે વ્યાજખોર. આરોપી વિક્રમ દેસાઈ અને રણછોડ દેસાઈ, જે આરોપીઓ સ્ક્રેપના વેપારી પાસેથી 8% વ્યાજ વસૂલતા હતા. વ્યાજખોરોએ ફરિયાદી પાસેથી 25,000 વ્યાજ પેટે લીધા હતા. ફરિયાદી પાસેથી કોરા ચેક પર સહી કરાવી લીધી હતી, જ્યારે ફરિયાદીની ગાડી પણ સિક્યોરિટી પેટે આપી હતી. વધુ વ્યાજ નહીં ચૂકવતા આ વ્યાજખોરોએ ગાડી પડાવી લીધી હતી અને જ્યારે વ્યાજ ભરાઈ જાય ત્યારે ગાડી લઈ જવાનું કહ્યું હતું. આ બંને દેસાઈ બંધુના ત્રાસને કારણે ફરિયાદી ત્રાસી ગયો અને પૂરા મામલે પોલીસ ફરિયાદ કરતા ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ બંને દેસાઈ બંધુની ધરપકડ કરી છે. અનિમેશ વિનોદકુમાર શ્રીવાસ્તવની ફરિયાદ આજની તારીખમાં દાખલ થયેલી છે અને ફરિયાદમાં હકીકત એવી છે કે આ ફરિયાદી છે, એમણે વ્યાજે પૈસા આ જે વિક્રમ દેસાઈ અને અન્ય લોકો પાસેથી 6-1 લાખ રૂપિયા જેટલા લીધેલા. આરોપીઓ વેપારીને માર મારવાની ધમકી આપતા હતા. વેપારીને વધુ રૂપિયાની જરૂર પડતા આરોપી પાસેથી બીજા 4 લાખ રૂપિયા લીધા હતા. તેનું પણ વ્યાજખોરો વધુ વ્યાજ વસૂલ્યું હોવાથી આખરે થાકીને વેપારીએ પોલીસનો સહારો લીધો હતો. પોલીસે મની લોન્ડરિંગ એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. બંધ થશે વ્યાજખોરનો ત્રાસ? અમદાવાદ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ ક્યારે બંધ થતો નથી. આ શહેરમાં સતત વ્યાજના વ્યાજ માટે કોઈને કોઈ પરેશાન કરી રહ્યા છે. આ માટે જ વ્યાજના વિષચક્રમાં લોકો ફસાતા હોય છે અને વ્યાજખોરોના ડરે આપઘાત કરતા હોવાના કિસ્સાઓ પણ વધ્યા છે. સોલામાં એક યુવાનના આપઘાત બાદ ઓઢવમાં એક વેપારીએ નસ કાપી દીધી. વ્યાજખોરોનો ત્રાસ વધતા પોલીસે પણ આરોપીઓ પર નિયંત્રણ લાવવાની કાર્યવાહી શરૂ કરી છે. વ્યાજખોરના ત્રાસની કહાનીમાં ઘણી વખત માણસ સારા કામ માટે અને વિકાસ માટે પૈસા વ્યાજે લે છે, પરંતુ બધા ખેલ ઊંધા પડે ત્યારે માણસ ફસાઈ જાય છે અને છેલ્લે પૂરો મામલો આપઘાત સુધી પહોંચે છે. મોટાભાગની ઘટનાઓમાં આવું જ થાય છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.